પાસે છે જાય પૈસા ઉધાર લેવા માટે પછી એનો કુતરો જે છે એ ત્યાં પાસે મૂકે છે છે અને પૈસા લઈને ત્યાંથી આવે એટલે સુધી આપણે આપણે જોયું હતું હવે આગળ જોઈએ ચોરો કા પીછા ક્યા દૂર જંગલ મે ચોરો ને સારા માલ સામાન જમીન મેં વહા સે નો દો ગ્યારા હો ગયે कुत्ता वहां भोग भोग कर सेठ को बताने लगा कि लुटेरे ने आपकी दुकान दुकान को तोड़कर माल उठा ले गए हैं हवे शु थोड़ा दिवस वीती गया बराबर पी सेठ ने त्या चोरे शु चोर लोग चोरी करी थी त्या चोरी थे थी गई थी पे आज चोर जी ચોરી કરતા હતા એ કૂતરાએ જોઈ લીધું હતું અને બધો સામાન એને ક્યાં મૂક્યો એ તો ચોરને ખબર હતી પછી બધું સામાન લઈ અને ચોર તો નો દો ગ્યારા હોના એટલે કે ભાગી જવું પછી કૂતરો જે છે એ શેઠને કહે ભોકી ભોકીને કે છે કે તમારી દુકાનમાં તાળું જે છે એ તોડીને ચોર લોકો શેઠ તો હક્કા બકા ઈ ગયા હક્કા બકા રજાના એટલે બહુ આશ્ચર્યચકિતમાં પડી જવું कुत्ता सेठ की धोती पकड़कर आगे खींचने लगा सेठ कुत्ते के पीछे पीछे चलने लगे जहाँ चोरों ने माल छिपाया था वहां जाकर कुत्ता अपने पैरों से मिट्टी खोदने लगा करेठ ने धोती पकड़ी और त्या ली जाए कि चोरे ज्या बध सामान जैसे त्या डाटो तो। थोड़े ही खोदने पर सब सामान निकल आया सेठ की खुशी का कोई पार न, नहीं था પછી કુતરાએ જ્યાં ચોર લોકોએ જ્યાં સામાન દાટ્યો હતો ત્યાં કૂતરાએ પોતાના પગેથી બધી જ ધૂળને હટાવી નાખી અને પછી ત્યાંથી બધો સામાન એને મળી ગયો તો શેઠનો ખુશીનો કોઈ પાર જ ન હતો વહ કુત્તે કો પ્રેમ સે થપથપાને લગા કુત્તે કી વફાદારી પર વહ મુગ્ધ હો ગયા કૂતરાની વફાદારીથી સુ થઈ જાય એકદમ મોહિત થઈ જાય છે અને એને એકદમ પ્રેમ કરવા લાગે છે ઘર જાકર ઉસને એક ચિઠ્ઠી લિખ કર કુત્તે કે ગલે મેં

રૂપિયા કમાયા રૂપિયા કમાવી લીધા અને પછી શેઠ ને પોતાની રકમ જે લીધી હતી એને પાછી આપવા આવતા હતા એજ રાસ્તેથી રસ્તા ઉપરથી આવતા હતા કે જે સામેથી ત્યાંથી કૂતરો પણ આવતો હતો દોરતો દોડતો અને લાખાએ એના કુતરાને ત્યાંથી સામેથી આવતા જોઈ લીધું નારાજ હો પછી લાખા બંજારો જે છે એ થઈ જાય છે નારાજ થઈ જાય છે કે તો મેરી બે વફા કી હે અબ મેઠકો ક્યાં મુખ મો દિખાઉ ગા કે છે કે આ કુતરા મેં તો એમ કીધું હતું કે હું તમને જયારે પૈસા પાછા આપું ત્યારે મને તમારો કુતરો મારો કુતરો જે છે પાછો આપજો કે છે કે મારે તો એને જબાન જ કાટી નાખી લાખા વણજારાને એમ થયું કે કુતરાએ તમારા વચનનો ભંગ કર્યો છે એને તેણે બેવફાઈ કરી છે હવે હું શેઠને શું મો બતાવીશ એ લાખો વણજારો વિચારે છે પછી તેણે શું કર્યું ઉસને લાઠી કા સોરી ઉસને આવ દેખા ન બસ કુત્તે કે માથે પર લાઠી કા પ્રહાર કર દિયા કુત્તા બેહોશ હોકર ગીર પડા

કે એને એમ કે કુતરો તો મને મારા પાસે આવું હોય એટલે દોડતો દોડતો આવી જાય છે પણ હકીકતમાં એવું હતું નહીં શેઠે જેને પોતાની મેળે મુક્ત કર્યો હતો ઉસને મેરે ઘર ચોરી કીએ ચોરી કીએ ગયે માલ સામાન કો વાપસ દિલવા દિયા હે ખુશ હોકર મેને સ્વયં ઉસે મુક્ત કિયા હે તેણે મારા ઘરેથી ચોરાઈ ગયેલો માલ સામાન પાછો અપાવી દીધો છે હું ખુશ થઈને જાતે જ મેં એને મુક્ત કર્યો છે એવું ચિઠ્ઠીમાં લખેલું હતું લાખા તો ચકિત હો ગયા ચીલા ને લગા મેળવી શું કરી નાખ્યું આ મે કરી નાખ્યું વહ કુત્તે સૌકો આપણે ગોદી મેં લેક ફૂટફૂટ કરોને લગા ફૂટ ફૂટ કરો એટલે બહુ જ જોરથી રોવું સૌ એટલે એનું જે મરદું કઈ તે તે કૂતરાના સબને પોતાના ખોળામાં લઈ અને જોર જોરથી રડવા લાગ્યો લેકિન અબ પસ્તાઈ હોત ક્યાં જબ ચિડિયા ચૂગ ગઈ ખેત હવે આ જબ ચિડિયા ચૂગ ગઈ જે છે એ કહાવત છે પરંતુ નુકસાન થઈ ગયા પછી પસ્તાવા કરવાનો કંઈ અર્થ રહેતો નથી પછી જોયું કે પસ્તાવો પછી થાય છે ને કેમ કે પહેલાં તો એને જોયું નહીં અને એને શું કરી દીધો લાઠીનો પ્રહાર કરી દે છે પછી એને ખબર પડે છે કે આવી રીતે એને મુક્ત કરવામાં આવ્યો છે ઉસને ઉસ વફાદર કૂતરાની સમાધિ બનાવી જે આજ ભી પાટણ જેલે કે રાધનપુર કે તળાવ કે કિનારે પડી પર کھڑی ہے اور ઉસ કૂતરાની વફાદારીની કથા સંસાર કો સુના રહી છે એટલે તે વફાદાર કૂતરાની સમાધિ બનાવી જે આજે પણ રાધનપુરના તળાવને કિનારે ઊભી છે અને તે કૂતરાની વફાદારીની કથા સંસારને સંભળાવી રહી છે આપને એમ થાય કે સમાધિ તે પણ કૂતરાની પણ હા આ કૂતરો કેવો હતો એકદમ વફાદાર હતો કે એને સેટ પાસે મૂકવામાં આવે છતાં પણ એની વફાદારી કૂતરો ભૂલતો નથી તો વિદ્યાર્થી મિત્રો તમને આ પાઠ સમજાઈ ગયો હશે તમે એનો મહાવરો કરજો હું જે લેસન મૂકું એ લેશન કરી અને એના પાછા મને ફોટા મૂકવાના છે